बनासकांठा जिल्लामां सर्वत्रिक मेघ महेर छे। थराद सहितना विस्तारमां वरसाद खाबक्यो छे। थरादमां 2 कलाकमां 2 ઇંચ वरसाद। न्यू महेश्वरी सोसायटीमां पाणी भराया छे। रहेणाक विस्तारमां पाणी भराता लोकोने पण हालाकी भोगवानो वारो आव्यो। घर वखरी पलड़ी जता लोकोने नुकसान पहोंच्युं छे। बनासकांठाने अड़ीने आवेला राजस्थानना पवित्र यात्राधाम सुंधा माताजीमां पण त्यां धोधमार वरसाद छे। यात्राधाम सुंधा माताजीना मंदिरथी पगथियाओ तरफ वही रह्युं छे धोधमार पाणी। पगथियाओ पर पुष्कळ प्रमाणमां पाणी वहेतो होवानो वीडियो सामे आव्यो छे। सुंधा माताजी धाम पहाड़ोमां आवेलुं होवाथी वरसाद थता पगथियाओ पर पाणी वहेतो जोई शकाय छे। लोको पण तेने निहाळवा माटे तेमना धाबा पर जोवा मळी रह्या छे। परंतु पानी नो वेग एटलो छे के तेनी वच्चे जो कोई आवे तो ते ताणी ने लई जाए। तो बनासकांठामां 2 ઇંચ वरसादमां धानेरा पाणी पाणी थई गयुं छे। रेलवे ओवरब्रिज नजीक सर्विस रोड पर पाणी भराया छे। तो वाहन चालकोने हालाकी भोगवानो वारो आव्यो छे। अनेक वाहन चालकोना वाहन बंद पड्या छे। अनेक वाहन चालको खाड़ामां पण पटकाया। नगरपालिकानी प्री मॉन्सून कामगीरीनी पोल खुली गई छे। एक तरफनो रस्तो बंद थता बीजा सर्विस रोड पर ट्राफिक जाम पण सर्जायो छे। બોર્ડ લગાવવામાં આવ્યું છે આ ખાડાઓની આગળ અને વાહન ચાલકોને સચેત કરવામાં આવી રહ્યા છે। તો બીજા પણ આપણે દ્રશ્યો બતાવીશ કે આ બીજી તરફ આ ધાનેરાથી ડીસા તરફ જવાનો રસ્તો છે ત્યાં આગળ પણ આ બ્રિજ ઉપર બસ મોટા ખાડાઓ પડી જવાના લીધે અત્યારે પોલીસ દ્વારા અહીંયા બોર્ડ લગાવી દેવામાં આવ્યું છે જેથી આ મોટા ખાડામાં કોઈ વાહન ચાલકો પટકાય નહીં અને આ બોર્ડ લગાવવાના લીધે અત્યારે મોટો ટ્રાફિક જામ સર્જાયો છે। સૌથી મહત્વની વાત તો એ છે કે જે હાઈવે ઓથોરિટીના અધિકારીઓ છે તે વહેલી સવારથી અહીંયા જોવા નથી મળ્યા। માત્ર 2 ઇંચ વરસાદની અંદર જ આ જે મુખ્ય જે 168 એ પર આવેલો ઓવરબ્રિજ છે ત્યાં ખાડા રાત જોવા મળી રહ્યું છે। અનેક રજૂઆતો સ્થાનિક લોકો દ્વારા વારંવાર કરવામાં આવે છે કે આ ખાડાઓને દૂર કરવામાં આવે, પરંતુ આ ખાડાઓ વારંવાર બ્રિજ ઉપર જોવા મળતા હોય છે અને તેને પરેશાનીનો ભોગ વાહન ચાલકોને પડતો હોય છે। અત્યારે લાંબો ટ્રાફિક જામ જે છે અત્યારે સર્જાયો છે અને ટ્રાફિક જામના લીધે વાહન ચાલકો અત્યારે અટવાયેલા જોવા મળી રહ્યા છે। પરંતુ આ જે હાઈવે છે અને હાઈવે ઉપરથી ઓવરબ્રિજ આવેલો છે, આ ઓવરબ્રિજ ઉપર વારંવાર તો બનાસકાંઠાના ભાભર પંથકમાં પણ સવારથી ધમાકેદાર મેઘરાજાની એન્ટ્રી, ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે। વાવ રોડ, લાટી બજાર, લોખંડ બજાર, દીરાસર રોડ, ખાડિયા વિસ્તારમાં નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પાણી ફરી વળ્યા। ઢીચણસામાં પાણી ભરાયા છે રસ્તા પર અને રોડ રસ્તા પાણીની અંદર છે। વાહન ચાલકો પણ મુશ્કેલી વેઠી રહ્યા છે। લાટી બજારમાં દુકાનોમાં પાણી ઘૂસી ગયા, દુકાનો પાણીની અંદર અત્યારે જોવા મળી રહી છે। તો નગરપાલિકાની પોલ પણ ખુલ્લી રહી છે, જે રીતે કામગીરી કરવામાં નથી આવતી અને બજારમાં દુકાનોની અંદર જ્યારે પાણી ભરાઈ ગયા છે, વેપારીઓ પણ પરેશાન છે। સવારથી 2 વાગ્યા સુધી 6 ઇંચ વરસાદ નોંધાયો છે। ખેડાના ઠાસરામાં ધારેટા ગામમાં યુવક તણાયો છે। શેઢી નદીમાં પૂર આવતા યુવક તણાયો, તો યુવકને બચાવવા માટે સ્થાનિકોનો પ્રયાસ છે। તણાતા યુવકે ઝાડનું થડ પકડી અને બચવાનો પ્રયાસ કર્યો હતો। સ્થાનિકોએ દોડાથી યુવકને બચાવવાનો પ્રયાસ કર્યો અને પાણીનો પ્રવાહ વધુ હોવાથી યુવક તણાયો। ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે। ઠાસરા પાસેના પીપલવાડા નજીક ધારેટા ડીપ પાસે શેઢી નદીના બ્રિજ પરથી જીવના જોખમે પસાર થતો યુવાન પાણીના નદીમાં, જે નદીનું પાણી હતું તેમાં તણાયો હતો। તો બ્રિજ પર પાણી ફરી વળતા જીવના જોખમે પસાર થતો એક યુવાન અચાનક જ
નદીના પ્રવાહમાં તણાવા લાગ્યો. જોકે છેલ્લે આ યુવાને ઝાડનું ફળ પકડી લીધું અને આસપાસના સ્થાનિકોએ દોડા વડે તેનો બચાવ કર્યો છે. પરંતુ પાણીનો પ્રવાહ વધારે હોવાથી યુવાન તણાતો ગયો. હાલ તંત્ર આ મામલે યુવાનની શોધખોળ આદરી રહી છે. પરંતુ મહત્વનું છે કે ઠાસરા અને ગળતેશ્વર તાલુકાના 11 જેટલા ગામોમાં આ નદીઓના પાણી ઘૂસ્યા હોવાની વિગતો ડિઝાસ્ટર મામલતદારે આપી છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ઉમંગ પાસેથી. જી ઉમંગ, શેઢી નદીમાં પૂર આવ્યું છે અને યુવક તણાયો, બચાવી લેવાયો છે તેને? ચોક્કસ સંજય, વાત કરવામાં તો જે પ્રકારે બે દિવસથી મહીસાગર બાદ આજે શેરડી નદી પણ ગાંડીપુર બની હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. આજે યુવક તણાયો છે તેને અત્યારે ફાયર બ્રિગેડની મદદથી અત્યારે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. હજુ સુધી યુવકને બચાવવામાં નથી આવ્યો. આજે સવારે જયારે શેરડી નદીમાં જે પાણીનું સ્થળ વધ્યું હતું ત્યારે જે બ્રિજ ઉપર પાણી ફરી વળ્યા હતા અને એની અંદર રિસ્કમાં યુવાન પ્રસાર થઈ ગયો હતો તે દરમિયાન તેનો ફર્સ્ટ લપસ્તાને લપસ્યો હતો. સ્થાનિક તરવૈયાઓ દ્વારા પ્રયત્ન કરવા છતાં યુવકને બચાવવામાં નિષ્ફળ રહ્યા હતા, પરંતુ હાલમાં ફાયર બ્રિગેડની મદદ કરી યુવકના આજે યુવક છે તેની શોધખોળ હાથ ધરવાની પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જી સંધ્યા. જી, અને કયા વિસ્તારોમાં અત્યારે જોખમ છે કારણ કે નદીમાં પૂર આવ્યું છે? તો ચોક્કસ સંધ્યા, વાત કરવામાં આવે તો શેરડી નદી છે તે ખેડા જિલ્લાના મોટેભાગના તાલુકા એટલે કે મહેમદાવાદ છે, ખેડા છે, માતડ છે, નડિયાદ છે, સાસરા સહિતના તાલુકામાં પસાર થતી નદી છે. અત્યારે જે નડિયાદ તાલુકો છે તેના પણ ગામડાની અંદર અત્યારે એલર્ટ આપવામાં આવ્યું છે. નડિયાદ તાલુકાના ગામડાને પણ આ નદી અસર કરતી જોવા મળી રહી છે અને હાલમાં નદી છે તે બંને કાંઠે વહી રહી છે એવું ચોક્કસથી કહી શકાય. જો હજુ ઉપરના વાસમાં જો વધારે વરસાદ પડે છે તો આ ગામડામાં પણ પાણી ઘૂસવાની ક્યાંક ને ક્યાંક શરૂઆત થઈ શકે છે. જી સંધ્યા. જી, આપનો આભાર. મોરબી જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ છે. ઇસનપુર ગામ નજીક વોકડો બે કાંઠે થતા રસ્તો બંધ થયો છે. હળવદ અને ઇસનપુરને જોડતો રસ્તો પાણીમાં ગરકાવ થયો છે. રસ્તા પર કમરસમા પાણી ભરાયા છે. વાહન વ્યવહાર ખોરવાયો છે. લોકોજીવના જોખમે કોઝવે પસાર કરવા માટે મજબૂર છે.